ઇન્ટરવ્યુની તમે વાત કરી કે 1978 એટલે મારો તો જન્મ જ 1979માં છે, એટલે મારા જન્મ પહેલા સૌરભભાઈની કેરિયર શરૂ થઈ ગયું અને આટલી લાંબી કેરિયરમાં આજનો માત્ર બીજો ઇન્ટરવ્યુ છે. તો સૌરભ શાહ ઇન્ટરવ્યુ કેમ નથી આપતા? કોઈ લોજિક? એક તો હું ઇન્ટરવ્યુ લેવામાં બહુ જ બિઝી હોઉં. અરુણ શૌરી ને હસમુખ ગાંધી ને હરકિશન મહેતા ને ખુશવંતસિંહ ને સ્વામી સચ્ચિદાનંદ ને મોરારી બાપુ ને આઈ મીન વોટ નોટ એમ, એટલે મને ઇન્ટરવ્યુ લેવાનું બહુ જ ગમે. પહેલી વાત તો પ્રિન્ટમાં ઘણા ઇન્ટરવ્યુ મેં લીધા છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં મેં આજ સંવાદ નામનો કાર્યક્રમ જ્યારે હું 2004માં ઈટીવી ઉપર કરતો હતો તો લગભગ 144 એપિસોડ્સ મેં રોજના ટોક શોના 144 એપિસોડ્સ મેં કર્યા, એટલે મને ઇન્ટરવ્યૂ લેવાની બહુ મજા આવે. મને ઇન્ટરવ્યૂ ન આપવામાં બીજો કોઈ વાંધો, એટલે આપવામાં કોઈ વાંધો નથી, પણ મને એમ થાય કે હું મારા વિશે શું વાત કરું. પહેલી વાત. બીજી કે જો મારે કોઈ વાત કરવી હોય તો મારી પાસે મારું માધ્યમ છે લેખનનું, તો એમાં વાત કરીશ. મારે કંઈક ઓપિનિયન આપવા હોય તો મેં નથી આપે એવું નથી, પણ ઇન્ટરવ્યૂ મેં આપ્યો તો કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ બરાબર, ધારો કે કોઈ કે પુસ્તક વિશે તમે ઇન્ટરવ્યૂ આપો તો મેં 4 સવાલ એના જવાબ આપ્યા હોય, કે કંઈક વખત લેખન વિશે હોય કે કોઈક ફિલ્મ વિશે કંઈક હોય, પણ એ ઇન્ટરવ્યૂ ના કહેવાય. ઇન્ટરવ્યૂ એટલે આજે તમે અત્યારે જે કરી રહ્યા છો કે ભાઈ એમાં ફ્રી ફોર ઓલ, મને ખબર નથી કે તમારા કાગળ પર કયા સવાલો છે અને તમને ખબર નથી કે આ સવાલોના જવાબ કયા આવશે. હા, યુ કેન આસ્ક મી એનીથિંગ. હા, અને તો ઇન્ટરવ્યૂ કહેવાય. તો એવો ઇન્ટરવ્યૂ મને આપવામાં કોઈ દિવસ રસ નથી પડ્યો, પહેલી વાત તો. અને આજે ખબર નહીં તમે મને બ્લેકમેલ કર્યો હશે કે પૈસાની લાલચ આપી હશે એટલે મેં હું નક્કી કર્યું, પણ ખબર નહીં મેં શું કામ તમારી સાથે નક્કી કર્યું. હવે આ ઇન્ટરવ્યૂ પૂરો થશે પછી મને ખબર પડશે કે મારે પસ્તાવવું કે રાજી થવું. એટલે હકીકત એવી છે કે મેં ન તો બ્લેકમેલ કર્યા છે ન તો પૈસાની લાલચ આપી છે, પણ અમારા વચ્ચે એક સામ્યતા એવી છે કે એ પણ સંવાદના નામથી ઇન્ટરવ્યુના ટોક શો કરતા હતા અને આપણે પણ સંવાદ નામથી કરીએ છીએ. એમને પણ ઇન્ટરવ્યુ લેવાનો શોખ છે અને મને પણ ઇન્ટરવ્યુ લેવાનો શોખ છે, કારણ કે પ્રશ્નો પૂછવા બહુ આસાન હોય છે, પણ ખાસ કરીને સૌરભ શાહ જેવા માણસો સામે બેઠા હોય ત્યારે પ્રશ્ન પૂછવા પણ એટલા જ અઘરા હોય છે જેટલા ઉત્તર આપવા અઘરા હોય છે. સૌરભભાઈ, તમે 1978 ડબલ શિફ્ટમાં કામ કરો છો, કાલથી સાહેબ સુરત છે અને અત્યાર સુધીમાં એમનો આ ત્રીજો પ્રોગ્રામ છે, હજી 24 કલાક થયા નથી, એટલે આજે પણ એટલા જ બિઝી છો અને એમાં તમારું આટલું બધું વિપુલ લેખન વાંચન, કારણ કે લખવા માટે પણ એવું કહેવાય છે કે 10 પાના વાંચો ત્યારે 1 લીટી લખાય અને સૌરભભાઈ રોજ કેટલું બધું લખે, તો આ બધું કઈ રીતે મેનેજ કરી શકો છો? એક તો મેં છે ને હું તમને કહું જ્વલન કે જેમ સંજય દત્ત સંજુ ફિલ્મમાં આપણે જેમ જોયું અને અધરવાઇઝ તો ખબર છે બધાને કે ભાઈ ડ્રગ એડિક્ટમાંથી 6-pack એબ્સ બનાવતો થઈ ગયો, તો એવી રીતે મારા તંત્રીઓમાંના એક વિક્રમ વકીલ અહીંયા હાજર પણ છે, તો મારા તંત્રીઓને મેં એટલા બધા હેરાન કર્યા છે કે સૌરભ શાહનું મેટર ટાઈમસર આવે જ નહીં છેલ્લી ઘડી સુધી. એ હરકિશન મહેતા, હસમુખ ગાંધી આ બધા જ તંત્રીઓ અને વિક્રમ મારા મિત્ર અંગત અને એ પણ એમની જમાતમાં સામેલ થઈ ગયા કે સૌરભ બહુ હેરાન કરે, એમનું મેટર આવે જ નહીં. પણ સમ હાઉ ઓર અધર આઈ થિંક આફ્ટર 95, વિક્રમ સમાંતર આપણે 95માં કર્યું બરાબર ને, 95 તો બસ એ સમાંતર શરૂ થયું અને એ જ ગાળામાં સમકાલીનમાંથી હસમુખ ગાંધી નિવૃત્ત થયા અને મેં મુંબઈ સમાચારમાં ડેલી કોલમ શરૂ કરી. તો મુંબઈ સમાચારની ડેલી કોલમે કંઈક મને એટલો રિફોર્મ કરી નાખ્યો, કોઈ પેલા ડ્રગ એડિક્ટના નિવારણના સેન્ટરમાં ગયા વગર હું એટલો રિફોર્મ થઈ ગયો, કોઈ ધમકી બી નથી આપી મને, પણ મારામાં એક સેન્સ ઓફ શું કહેવાય કે રિસ્પોન્સિબિલિટી વધી ગઈ કે ભાઈ ના મારે ડેલી કોલમો, આ ડેલી કોલમ તો મેં અગાઉ બી લખેલી જ છે, સમાંતરમાં લખતો તારીખ અને તવારીખ લખતો આપણા આમાં સમકાલીનમાં હસમુખ ગાંધી માટે. ઇનફેક્ટ તારીખ અને તવારીખ મારી ડેલી કોલમની શરૂઆત, જ્વલંત અત્યારે હું તમને કહી શકું છું, મારી ડેલી કોલમની શરૂઆત મેં સુરતથી કરી, સુરતના ગુજરાત મિત્રથી. 85માં હું સુરત રહેવા આવ્યો અને લગભગ 4-1 વર્ષ અહીંયા રહ્યો, તો મારી સૌથી પહેલી ડેલી કોલમ તારીખ અને તવારીખ જ નામ હતું, તે ભરત રેશમવાળાના સુરતના ગુજરાત મિત્ર, અને તે વખતે સુરતમાં નહીં દક્ષિણ ગુજરાતમાં આખામાં ગુજરાત મિત્રનું એટલું મોટું નામ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અહીંયાનું કહેવાય આ આ ઇલાકાનું આખું. અને બચ્ચનજીને હું અહીંયા મળ્યો સુરતમાં, તો એ પણ ગુજરાત મિત્રને કારણે કે ભાઈ ગુજરાત મિત્રનો આટલો મોટો વ્યાપ છે. હા, અને અહીંયા તો બચ્ચનજી ઇન્ટરવ્યૂ આપવો જ પડે એમ સુરતમાં આવ્યા તો, તો ગુજરાત મિત્ર પરથી હું એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયો, પહેલી વખતે બચ્ચનજીને હું મળ્યો ત્યારે. તો એમ કરીને પણ એ બધી અનિયમિત બધું ચાલતું મારું.
અને આ 95 થી મારી રેગ્યુલરિટી લગભગ 99.99% જેવી થઈ ગઈ. પછી ક્યારેક પડે ક્યારે કે છાપામાં જાહેર ખબર બહુ હોય તો હવે એ લોકો જાહેર ખબર કમાવાની હોય તો નેચરલી હવે એમાંથી જ મારા પૈસા આવવાના હોય, તો એ વખતે એ લોકો પાછલે પાને ફૂલ પેજ એડ હોય તો મારી છાપાય નહીં, એવું કંઈક બને, અથવા તો અંદરના પાને છપાય, ઘણી વખતે એવું બી બને. પણ એ ત્યારથી મારી રેગ્યુલરિટી શરૂ થઈ ગઈ. મેં કર્યું શું કે મારા પ્રવાસો સખત રહ્યા કરે. એક જમાનો હતો જ્યારે ફેક્સ પર કોલમો જતી, તો બહારગામ હું હોઉં ને ફેક્સ બહુ મોંઘા પડે. એસટીડી ઉપર ફેક્સ જાય એટલે એ તમારા પુરસ્કારના અડધા પૈસા તો ફેક્સમાં ખર્ચાઈ જાય એવું થાય, એટલે હું 6-6 કોલમો લખીને જાઉં એવું બધું કરું. પણ એમાં બહુ મજા નહીં આવતી અને મારું બહારગામનું પછી રોકાણ ને બધું બહુ અસ્તવ્યસ્ત થઈ જાય. પછી મેં નક્કી કર્યું કે હું જ્યાં જઉં ને ત્યાં જઈને મારે હું 24 કલાક, ધારો કે હું ગયા વર્ષે બનારસ ગયો તો મારે માનવાનું કે બનારસમાં મારી પાસે 24 કલાક નથી, મારી પાસે 22 કલાક છે, 2 કલાક મારા લેખન માટે. એ મેં 95 થી ટેવ શરૂ કરી. એ વખતે મારે શ્રીનાથજી જવાનું હતું, તો ફેમિલી અને બીજા વાઇડર ફેમિલી બધા અમે લોકો ગયા, તો બધું સામકું અહીંયાથી લખીને જવાને બદલે મને યાદ છે કે રાજભોગના દર્શન હજુ થવાને વાર હતી, તો બહાર જે કમલચોક છે શ્રીનાથજીના મંદિરમાં, તો કમલચોકમાં બેઠા બેઠા પણ મેં ગુડ મોર્નિંગ લખેલી છે. અને હવે તો મને ટેવ એવી પડી ગઈ છે કે આમ મને ઘરમાં એકાંત જોઈએ, એટલે કે હું લખતો હોઉં અને સડનલી સમજો કે મેઘા અમસ્તી પૂછવા જ આવે કે ભાઈ ચા બનાવું અથવા તો કોઈક આવ્યું છે કે કંઈક સમથિંગ, તું એકદમ અક્કોબક્કો થઈ જાઉં કે મને એમ થાય કે કોણ આવ્યું એમ. હા, હવે ઘરમાં જ ઘરની વ્યક્તિ આવે છે ને પણ મને બહુ ડિસ્ટર્બન્સ લાગે. અને એની સામે બહાર ગમે એટલા કોલાહલમાં, મેઘાને ફોટોગ્રાફીની બહુ ટેવ છે તો હું એક આખું આલ્બમ એણે બનાવ્યું છે છેલ્લા કેટલા બધા વર્ષોનું, મેં કઈ કઈ જગ્યાએ કોલમો લખી છે, કેવી કેવી જગ્યાઓ, એટલે કે કોર્ટમાં કેસ ચાલતો હોય તો રિસેસમાં બહાર કોર્ટની બેન્ચ ઉપર બેસીને બી મેં કોલમો લખેલી છે, નાટકના રિહર્સલો ચાલતા હોય તો અહીંયા પહેલાં લોકો નાટક કરતા હોય અને મારી પાસે કંઈક સંવાદમાં કંઈક ફેરફારો કરાવવાના હોય તો ફેરફારો કરાય અને હું અહીંયા ખૂણામાં બેસીને કોલમ લખતો હોઉં, ક્યારેક શો હોય તો ટિકિટ બારીના ખૂણામાં જઈને કોલમ લખતો હોઉં, અને ટ્રેનમાં લખી છે કેટલી બે વખત, જે વખત એરપોર્ટ પર લખી છે, પ્લેનમાં લખી છે, સાદી કોફી શોપમાં લખી છે, 5-સ્ટારની કોફી શોપમાં લખી છે, લગભગ એમ તમે નહીં માનો એવી એવી જગ્યાએ મેં કોલમો લખેલી છે. અને આમ હું આગ્રહી, મને અમુક જ પ્રકારની પેન ફાવે અને મને અમુક જ પ્રકારનો અમુક ગ્રેડનો કાગળ જોઈએ, મારો કાગળ અને પેનનો ખર્ચો ખાસો એવો છે. પણ બહાર નીકળ્યા હોઈએ અને ધારો કે મારા હાથમાં કાગળ ના હોય તો હું કોઈ પણ કાગળની પાછળ આરામથી લખી શકું, પેન મારી લઈને બધે ના ફરતો હું કદાચ સારી પેન, તો જે પેન હાથમાં આવી તે 5 રૂપિયાની પેનથી બી હું લખી શકું અને એટલું જ સારું લખી શકું. નિયમિત લખવા માટે મારા હિસાબે જે ધક્કો જોઈએ ને, એ મને ધક્કો કદાચ 95 થી મળવાની શરૂઆત થઈ ગઈ હશે. અને એ ધક્કો છે મારા હિસાબે આ વાચકોનો, કે વાચકો તમને એ રીતે જોતા થઈ જાય કે ભાઈ આજે તમારી કોલમ કેમ નથી આવી, તો એ એ એ મોટું પ્રેરણાબળ એ છે. તંત્રીઓ કરતાં પણ વધારે પ્રેરણાબળ અને મેનેજમેન્ટ પરથી જે પુરસ્કારના ચેકો આવતા હોય એના કરતાં પણ મોટું પ્રેરણાબળ મારી હિસાબે વાચકો છે, કે ધેન દે આર કન્સર્ન. 2 દિવસ કોલમો ના આવે તો તમને ઈમેલથી કે SMSથી કે વોટ્સએપ પર કે શું ભાઈ બહારગામ ગયા છો, હવે તો બહારગામ કોઈ પૂછે નહીં કારણ કે બધાને ખબર છે હું બહારગામથી બી કોલમો તો મોકલતો છું, તબિયત કેમ છે તમારી એમ પૂછે પછી,